नमस्ते विद्यार्थी मित्रों, गई काले आपणे देख्युं हतुं टी ए टी मृत्यु पामे छे अने आपणे टीना वहीवटकर्तानुं खातुं जोयुं हतुं। ए बे दाखला जे हता अगाउना 16मो अने 17मो बन्नेमां खाली मात्र टीनुं मूड़ी खातुं अने टीना वहीवटकर्तानुं खातुं बनाववानुं हतुं। आजनो दाखलो छे विशेष छे, जेमां प्रत्येक एंट्रीओ आपवानी छे, तो ध्यान राखीशुं। 18मो दाखलो छे के ई वी एम 3:2:1 ना प्रमाणमां नफो नुकसान वहेंचे छे। 31/3/2016 નું પાકું સરવૈયું આપ્યું છે આપણે। 31/3/2016 નું પાકું સરવૈયું આપ્યું છે 1/10/2016 ના રોજ। હવે 31/3 થી ક્યાં સુધી 1/10 ના રોજ વી મૃત્યુ પામે છે, એટલે 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th લેવાનો નથી। 1/10 એ મૃત્યુ પામે એટલે 6 મહિના પછી એ મૃત્યુ પામે છે, તો બધી જ ગણતરી 6 મહિનાની કરીશું। પાગડીનું મૂલ્યાંકન 1,20,000 કરવામાં આવ્યું। ઈ અને એમ નું નફા નુકસાનનું 9 પ્રમાણ 2:1 રાખવામાં આવ્યું। વીને મૃત્યુની તારીખ સુધી નફા નુકસાનના ભાગના ગયા વર્ષના નફા નુકસાનના આધારે ભાગ આપવાનો છે। દેવાદાર ઉપર 10% ગાલખાદા અનામત રાખવાની છે। જમીન મકાનની કિંમત 10% વધારે ગણવાની છે। વીને 1,000 માસિક પગાર ચૂકવવા પાત્ર છે, એટલે ચૂકવવાનો છે। વીના વહીવટકર્તાને તાત્કાલિક 43,000 ચૂકવી આપવા, એટલે તરત ને તરત આપણે 43,000 આપી દઈશું અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાની છે। વીનું મૂડી ખાતું અને તેમના વહીવટકર્તાનું છેલ્લી ચૂકવણી સુધીનું ખાતું તૈયાર કરવાનું છે। તો આપણે વીનું મૂડી ખાતું બનાવીશું, પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવું પડે એમ છે, કારણ કે અહીં અસરો છે। તો આ બે ખાતા બનાવીશું અને ત્યારબાદ વીને જે આપવાના છે પૈસા એમાં 43,000 તરત આપી દેવાના છે, અને ત્યાર પછી જે બાકી રકમ છે બે વાર્ષિક સરખા હપ્તામાં 10% વ્યાજે ચૂકવાનું છે। તો આપણે હવે ગણતરી સ્ટાર્ટ કરીશું, આપણે આપણા સ્ટેપને ફોલો કરીશું તો બહુ સરળતાથી ગણી શકાશે। ઈવીએમ એટલે 3:2:1, વી રિટાયર થઈ ગઈ એટલે એનો ભાગ 2/6 થશે, એટલે મેં અત્યારે 2/6 લખી દીધેલું છે। તો પહેલું સ્ટેપ મૂડી ખાતાની બાકી લખવી। તો આપણે તારીખ, આપણે કઈ તારીખની બાકી આપી છે, 31/3/2016 બાકી લખીશું વીની 1,20,000 બાકી આગળ લાવ્યા 1,20,000 પહેલું સ્ટેપ। બીજું સ્ટેપ છે રોકાણ અનામત। તો રોકાણ વધઘટ અનામત જે છે એ સામે રોકાણો જોઈશું, તો પાકા સરવૈયામાં રોકાણો 30,000 છે અને એની બજાર કિંમત 26,000 થઈ ગઈ, તો 30/26 થઈ છે, તો ઘટાડો કેટલો થયો 4,000। તો રોકાણ અનામત આપણી પાસે 10,000 છે, એ 10,000માંથી 4,000 ઘટાડો થયો એમાં જશે, તો 10માંથી 4 ગયા તો 6,000 વેચી શકાશે। તો આપણે 6,000 ને વેચીશું કઈ તારીખે, 1/10/2016 કયા ખાતે લખીશું, રોકાણ અનામત ખાતે। કેટલું? તો કે 10માંથી 4 ગયા, 6,000 ના 2/6, 6,000 જે છે એના 2/6, તો કેટલા આવશે 2,000। થી છતાંય આપણે કેન્સલ લઈને કરી શકીશું, તો કેન્સલ રહી ગયું હતું 6,000 જે છે એના ગુણ્યા 2/6 એટલે 2,000 જ આવે છે। ત્યાર પછી ગાલખા અનામત એ આપણે વેચાઈ નહીં, પ્રોવિડન્ટ ફંડ ના વેચાય, કામદાર નફા પાક ભંડોળ ના વેચાય, રેણદારો ના વેચાય। ત્યાર પછી સામે અવાસ્તવિક મિલકતો માટી વાળી, તો નફા નુકસાન ખાતું 42,000 છે, ખોટ છે, તો આપણે અહીંયા 1/10/2016 ના રોજ નફા નુકસાન ખાતું કેટલા હજાર છે 42,000, તો 42,000 માં એનો ભાગ જે છે 2/6 એ આપણે કરી શકીએ છીએ। તો 42,000 2/6 તો એનો ભાગ આવે છે 14,000, તો આપણે અહીંયા 14,000 છે। ત્યાર પછીનું સ્ટેપ નુકસાનને અવાસ્તવિક મિલકતો માંડ્યા પછી જૂની પાગડી જૂના પ્રમાણમાં માંડી પાગડી, તો 24,000 જૂની પાગડી છે, તો આજ તારીખે 1/10/2016 પાગડી ખાતે કેટલી છે 24,000 છે, તો 24,000માં એમનો જૂનો ભાગ 2/6 એ આપણે માંડી પાડીશું, તો 24,000 × 2/6 કરીશું તો આપણને 8,000 મળશે, તો 8,000 આપણે આ રીતે
માની રહીશું। ત્યાર પછી સ્ટેપ રોકડ ખાતાની બાકી લખવી અહીંયા લખવાની નથી। ત્યાર પછી હવાલો, હવે પાગડીનું મૂલ્યાંકન 120,000 કરવું અને ઈએમ નું નફા નુકસાન નું નવું પ્રમાણ બેજે માંગું છું। તો પહેલા જૂનું પ્રમાણ લખી લઈએ, કયું હતું 3:2:1। હવે મૃત્યુ કોણ પામ્યો છે વચ્ચે વાળો। હવે નવું પ્રમાણ જોઈએ તો નવું પ્રમાણ અંદર આપ્યું છે 2:1। તો આના આધારે આપણે શું ગણીશું, પહેલા લાભ, લાભ એટલે શું, નવો ભાગ માઇનસ જૂનો ભાગ। તો પહેલા આપણે કોણ જોઈશું, ઈ, તો ઈ નો નવો ભાગ છે 2/3, જૂનો ભાગ છે 3/6, બરાબર। તો 3 2 6 6 1 6, તો લસા લઈશું 6 2 2 4 અને 3 1 3, એટલે 1/6 થયો। v ગયો, હવે રહ્યો m, તો m નો નવો ભાગ છે 1/3, જૂનો ભાગ છે 1/6, બરાબર। તો લસા લઈશું 3 ને 2 વડે 6 ને 1 વડે ગુણાકાર કરીશું 2 1 2 અને 1 1 1, તો 2 માંથી એક જશે 1/6। તો લાભનું જે પ્રમાણ છે એ આપણે હવે મળી ગયું 1:1, તો 1:1 ના પ્રમાણમાં લાભ। હવે પાગડી જે છે એ પાગડી આપણને નવી આપેલી છે, પાગડી છે 1,20,000। આ 1,20,000 માં કોનો ભાગ, v નો, તો v ની પાગડી જે છે 1,20,000 ગુણ્યા 2/6, તો 6 2 12, તો 20 2 40,000 પાગડી એ વીને આપવાની થશે અને ઈ અને એમ કયા પ્રમાણમાં આપશે 1:1, તો એના ખાતે જમા કરીશું। તો 1/10/2016 બે વખત લખીશું, એક વખત કોણ આપશે, ઈ ના મૂડી ખાતે, અને બીજી વખત એમ ના મૂડી ખાતે। તો આ 40,000 1:1, એટલે બંને સરખા સરખા આપશે 20,000 અને 20,000। તો આ રીતે પાગડીનો હવાલો આવશે। ત્યાર પછી પુનઃમૂલ્યાંકન ખાતાના હવાલા છે કે વીની મૃત્યુ તારીખ સુધી નફા નુકસાનમાં ભાગ ગયા વર્ષના ભાગ એટલો બનો, તો ગયા વર્ષનો નુકસાન એ આપણને પાકા સરવૈયામાં આપેલું છે, કેટલું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અત્યારે આપણે 2:42, તો આ સાલ પણ ગયા વર્ષના નુકસાન જેટલું જ ગણવાનું થઈ ગયું છે। નફા નુકસાન ગયા વર્ષના નફા નુકસાનના આધારે, તો નફા નુકસાન ખાતાની ગયા વર્ષની બાકી હતી 42,000 ખોટ, તો આપણે એક ખોટ થયું, બરાબર, લખીશું ખોટ। હવે આપણે 6 મહિના સુધી જોઈશું, તો લખવાનું 1/4/2016 થી 1/10/2016 6 માસની ખોટ, તો શું કરીશું 42,000 ગુણ્યા 6/12, એટલે અડધા થઈ જશે 21 2 42, એટલે 21,000 થઈ જશે। હવે એમાં કોનો ભાગ, v નો, તો v ના ભાગની ખોટ એ કેટલી આવશે, તો કે 21,000 જે છે એની અંદર એનો 2/6 ભાગ છે, તો આપણે એની ગણતરી કરીશું। તો 21,000 ગુણ્યા 2/6 એટલે આવશે 7,000, તો 7,000 જેટલું નુકસાન એ વીને જશે। તો અહીંયા આપણે ફરીથી 1/10/2016 નફા નુકસાન કયો ખાતો, કારણ કે અત્યારે વચ્ચે મળ્યો છે એટલે વચ્ચે નફા નુકસાન ખાતો ના બને, એટલે નફા નુકસાન ઉપલબ્ધ ખાતું 7,000 જેટલી ખોટ એ અમે વેઠવાની થશે। ત્યાર પછી દેવાદાર ઉપર 10% ગાલખાદ અનામત રાખી, હવે દેવાદાર અંદર 80,000 છે, 80,000 ના 10% કરીએ તો 8,000 થાય, પણ સામે ગાલખાદ અનામત 6,000 આપેલી છે, તો કેટલી વધારાની કરવી પડશે 2,000, તો 2,000 ગાલખાદ અનામત થશે। ત્યાર પછી છે જમીન મકાનની કિંમત 10% વધારે ગણવી, તો અંદર જો જમીન મકાન જોઈએ તો 2 લાખ છે, તો 2 લાખ ના
અહીંયા 20,000 જમીન મકાન ખાતે આવશે. ત્યાર પછીનો હવાલો છે વી ને 1,000 માસિક પગાર ચૂકવવાનો છે. એટલે આ મૃત્યુ પામ્યો છે એ જ વી, તો એને 6 મહિનાનો પગાર ચૂકવવો જ પડશે. તો 6 મહિનાનો મહિને કેટલો પગાર છે? 1,000. તો એ ચૂકવશું તો અહીંયા તો જમા થશે પગાર, પરંતુ અહીંયા નફાનુકસાન ફાળવણી આપી માટે પણ છે ત્યારે આ. એટલે અહીંયા લખીશું વી ને પગાર 1 મહિનાના 1,000, તેવા 6 મહિના કામ કર્યું છે તો 6,000 પગાર મળશે. તો 1/10/2016 ના રોજ વી ને પગાર જે છે એ 6,000 રૂપિયા મળશે. ત્યાર પછી વીના વહીવટકર્તાને તાત્કાલિક 43,000 ચૂકવી દેવાના. તો આપણે આ જે પૈસા જવાના છે એ વીના વહીવટકર્તાને, તો અહીંયા જ આપણે એને 1/10/2016 ના રોજ રોકડ ખાતે તરત જ કેટલા ચૂકવી આપવાના છે? 43,000. અને બાકીની રકમ આપણે એ વહીવટકર્તાની વહીવટકર્તાનું લોનની ખાતા તરીકે રાખીશું. તો હવે આ ખાતું બંધ કરીએ. તો ટોટલ માંગીશું 20,000 જ આવશે. આ બાજુ 20,000 6×2=8 જશે, એટલે અહીંયા આવશે 12,000 રૂપિયા, જે શું હશે આપણો નફો હશે. કયા પ્રમાણમાં વેચવાનો છે? 3:2:1 E, V અને M. તો 12,000 ભાગ્યા 6 એટલે આયા 2,000, 2×3 6,000, 2×2 4,000 અને 2×1=2,000. હવે આ જે 4,000 છે અહીંયા ઉડાશે, તો અહીં જમા આવશે 1/10/2016 પૂર્ણ મૂલ્યાંકન ખાતું. કેટલા હજાર આવશે? 4,000. હવે આ ખાતું બંધ કરીએ તો 1,20,000 વત્તા 2,000 વત્તા 20,000 વત્તા ફરી 20,000 વત્તા 6,000 વત્તા 4,000. તો ટોટલ થશે 1,72,000. એમાંથી માઇનસ 14,000, માઇનસ 8,000, માઇનસ 7,000, માઇનસ 43,000. તો 1,00,000 રૂપિયા એની બાકી રહેશે. તો આપણે લખીશું વીના 1/10/2016 ના રોજ વીના વહીવટ કરતા ખાતે, અને અહીંયા ટોટલ 1,72,000. તો હવે આપણે વીના વહીવટ કરતા 1,00,000 ની રકમ 1/10 થી એની લોન ગણાશે. તો 1,00,000 ની રકમ 2 હપ્તામાં ચૂકવવાની છે 10% વ્યાજે. તો આપણે હવે વીના વહીવટ કરતાનું ખાતું બનાવીશું. તો મિત્રો હવે વીના વહીવટ કરતાની ખાતું બનાવવાનું છે. હવે ત્યાં ઉધાર બાકી બંધ કરી દીધું અને લઈ ગયા તો અહીંયા કઈ તારીખે 1/10/2016 શું લખીશ? કઈથી લાયા? તો વીના મૂડી ખાતે. કેટલા રૂપિયા બાકી છે આપણા? 1,00,000. હવે હપ્તો કેટલાનો છે પહેલા સમજી લઈએ. અહીંયા આપણી માટે એક પ્રશ્ન કયો છે કે આપણો જે છે આપણો વી, એ વી મળ્યો છે 1/10, એટલે આપણું વર્ષ 1/10 થી ચાલુ થશે, 30/9 પૂરું થશે, બરાબર. પરંતુ જે હિસાબી વર્ષ છે એ કઈ તારીખ છે? 31/3/2016, 31/3/2017, એટલે 1/4 થી 31/3 વધે છે. એટલે આપણી માટે છે ગણતરી ટફ પડશે, પરંતુ આપણે અહીંયા અસર કોના આધારે આપવાની છે? અહીંયા અસર કોના આધારે આપીશું આપણે? તો કે આપણું વર્ષ પતે છે ને એના આધારે આપવાનું છે, બરાબર. આપણું વર્ષ જ્યારે પતે છે ત્યારે જ આપણને હપ્તો મળશે, સોરી હપ્તો મળશે વીને, અને ત્યારે જ એને વ્યાજ પણ મળશે. બાકી જે 31/3 છે એ તારીખે ચડશે, એટલે ગણતરી એના આધારે કરવાની છે. પરંતુ જે છે બંને જુદું જુદું છે એનું ધ્યાન રાખીએ. તો સ્ટાર્ટ કરીશું હપ્તો. તો આપણે જરા સમજી લઈએ હપ્તો. 1,00,000 ના 2 હપ્તા કરવાના છે, તો 1,00,000/2 એટલે 50,000 ના 2 હપ્તા આપણે આપવાના છે. હવે 1/10 આપણી લોન શરૂ થઈ, પણ હિસાબી વર્ષ પતે છે ક્યારે? 31/3/2017.
तो 31/3/2017 आना रोज हिसाबी वर्ष कोनो पड़े छे पते छे पेढ़ी नु એટલે અત્યારે વર્ષ તો પૂરું કરવું પડશે એટલે વ્યાજ કરશે કારણ કે હિસાબી વર્ષ પ્રમાણે જ લખશે તો વ્યાજ કરશે તો લખીશું વ્યાજ ખાતે કેટલા રૂપિયા બાકી છે 1 લાખ તો 1 લાખ પર હંમેશા સૌની બાકી પર જ ગણા છે 1 લાખ પર 10% લેખે અને 1/10 થી 31/3 મળશે તો 10 11 12 1 2 3 6 મહિનાનું ગણવાનું જો 6 મહિનાનું વ્યાજ ગણા છે તો 1,10,000 10,000 ના 1/2 કેટલા ગણા છે 5 અને વર્ષ પૂરું થઈ ગયું 1,05,000 કારણ કે વર્ષ તો આપણે હિસાબી વર્ષ પ્રમાણે ચાલવાનું રહેશે અને 31/3/2017 ના રોજ થઈ શકાશે બાકી આગળ લઈ ગયા કેટલા 1,05,000 તો આ રીતે પહેલું વર્ષ પૂરું આપણી માટે નહીં પેઢીમાં હવે ફરીથી 1/4/2017 ના રોજ આ 1/4/2017 એટલે બીજા દિવસ 1/4/2017 ફરી લખવું પડશે બાકી આગળ લાગ્યા કેટલા લાગશું 1,05,000 હવે મારે તમારું ભલે 31/3 પતે પણ મારું વર્ષ ક્યારે પતવાનું છે 1/10 ચાલુ થઈ ગયું તો 30/9 પતશે અને 30/9 મને હપ્તો જોઈએ મારું વર્ષ પૂરું થાય છે તો 30/9 ના રોજ ફરીથી વ્યાજ ગણાશે વ્યાજ ખાતે પણ કઈ રકમ પર ગણાશે સર્વની બાકી ઉપર જ 1,00,000 ગુણ્યા 10% ગુણ્યા 6/12 એટલે એટલું ને એટલું જ આવશે બરાબર 1,00,000 પર 10% આખા વર્ષનું વ્યાજ 5,000 પહેલા જ 5,000 પછી હવે આ 30/9 ના રોજ મારું વર્ષ પતે એટલે મને હપ્તો મળી જશે તો અહીંયા 30/9/2017 ના રોજ મને હપ્તો મળી જશે કયા ખાતે બેંક ખાતે કેટલા મળશે તો કે 50,000 રૂપિયા હપ્તાના અને 5,000 ને 5,000 10,000 વ્યાજ તો અહીંયા લખી શકાય 50,000 + 5,000 + 5,000 એમ ટોટલ 60,000 રૂપિયા મને મળી જશે તો અહીંયા મારું વર્ષ પત્યું હજુ હિસાબી વર્ષ તો ચાલુ રહેશે હિસાબી વર્ષ ક્યારે પતશે 31/3/2000 હવે 31/3/2017 હતું 18 પતશે પાછું મારું શું ચડશે વ્યાજ કારણ કે 30/9 મેં હપ્તો આપી દીધો 1,00,000 રૂપિયા બાકી હતા એમાંથી 30/9 મેં 50,000 આપી દીધા તો રહ્યા કેટલા 50,000 તો એ 50,000 પર 6 મહિનાનું વ્યાજ ગણા તો વ્યાજ ખાતે 50,000 × 10% ગુણ્યા 6/12 તો 50,000 ના 10% ગણીએ તો 5,000 થશે અને એના 1/2 2,500 થશે તો આટલું વ્યાજ મને ચડશે બરાબર તો આનું ટોટલ મળે છે 1,05,000 ને 5 1,10,000 1,10,000 માં 12 તો 1,12,500 આવા જ 31/3/2018 ના રોજ 12 આ લઈ ગયા બીજું વર્ષ પૂરું થશે તો કેટલા 1,12,500 માંથી 60,000 આપી દીધા છે તો બાકી કેટલા રહેશે 52,500 તો આવશે 1,12,500 ફરીથી આ બાકી આગળ લઈ ગયા નવા વર્ષમાં 1/4/2018 ના રોજ લખી શકાય બાકી આગળ લાગ્યા કેટલા 52,500 આવી ગયું હવે લાવ્યા હવે આપણી મારી તારીખ કઈ છે 30/9 તો 30/9 હું પાછો હપ્તો સોરી વ્યાજ માંગીશ તો 30/9/2018 ના રોજ શું લખીશ કયા ખાતે વ્યાજ ખાતે કેટલું વ્યાજ દેવાનું છે 50,000 પર 10% લેખે 6 માસ એટલે અહીંયા જે વ્યાજ ચડ્યું હતું એ જ અહીંયા ચડવાનું છે તો 52,500 અને 2,500 એટલે ટોટલ કેટલા 55,000 હવે બીજો હપ્તો છે છેલ્લો છે તો એ હવે ચૂકવવાનો થશે કઈ તારીખે 30/9/2017 તો પેલું હવે 1,000 બીજો હપ્તો કયા ખાતે બેંક ખાતે એમાં 50,000 નો હપ્તો અને બે વખત નું વ્યાજ 2,500 અને 2,500 એમ ટોટલ બે વાર લખી દે આમ 5,000 ચૂકવવાનું થશે એટલે ટોટલ
55000 ચૂકવાઈ જશે, તો 55000 બાકી હતા ચૂકવાઈ જશે, એટલે હવે આગળ વધશે ફરી જરૂર નથી। તો આ રીતે આની ગણતરી છે ઓકવર્ડ હતી તે આપણે આ રીતે કરવાની છે। આમ બે હપ્તા, એક હપ્તો 60000 નો થયો જેમાં 50000 ને 10000 રહ્યા, બીજો હપ્તો 50 નો એમાં 2500 એમ બે 6 મહિના રહ્યા ચાલે છે। આપણી તારીખ, આપણી તારીખ કરી નિવૃત્ત કઈ તારીખે થયો 1/10 છે, તો આપણો વર્ષ જ્યારે ભરે ત્યારે જ હતો મળે, એની ગણતરી ધ્યાનમાં રાખવાની છે। આજે આટલે રાખીએ છીએ, નમસ્તે, જય હિન્દ।